શીખીશું દાખલા નંબર 2 માં છે આપેલ સરવાળા બાદબાકી સરળતાથી મૌખિક રીતે પણ કરી શકાય તે રીતે ગોઠવીને સરવાળા બાદબાકી કરો દાખલા નંબર 2 માં શું છે તો કે સરવાળા બાદબાકી કરવાના છે પણ કેવી રીતે તો કે જેમ તમે પહેલા કરતા હતા એકમ નીચે એકમ દશક નીચે દશક એમ ઊભી રકમ ગોઠવીને નહીં મૌખિક રીતે સરળતાથી થાય તે રીતે સંખ્યાને એકમનો દશકનો છૂટો પાડી અને કરવાના છે તો પહેલો દાખલો જોઈએ 37 વત્તા 9 તો 37માં પહેલા 30 વત્તા 7 તો પણ 37 થાય અને 36 વત્તા 1 તો પણ 37 થાય પણ આપણે જો શૂન્યની નજીકના અંક લઈએ તો આપણને સરળતાથી મોટે દાખલો થાય આપણે કેવી રીતે કરવાના છે મૌખિક રીતે કરવાના છે માટે તો 37 છે એ 30 વત્તા 7 એવું એનું વિભાજન કરશું સંખ્યાનું એ 30 વત્તા 7 બેની કિંમત થાય 37 આપણે જે સંખ્યા છે એ જ સંખ્યા રાખવાની છે વત્તા 9 ત્રીસમાં 7 ઉમેરો તો થાય 37 30 વત્તા 7 અને વત્તા 9 30 ના 30 રાખીએ અને 7 અને 9 જે એકમનો અને એકમનો એક જ સંખ્યા છે એવી સંખ્યાના સરવાળો કરશો દશકનો હોય બીજી કોઈ સંખ્યા દશકની હોય તો આ સંખ્યા અને તે સંખ્યા બે બંને સંખ્યાનો સરવાળો થશે પણ અહીંયા દશકવાળી સંખ્યા બે અંકની સંખ્યા એક જ છે માટે એમને મૂકશો અને 7 અને 9 નો સરવાળો કરશો 16 9 ને 7 16 તો અહીંયા થશે 16 હવે આ બે અંકની સંખ્યા આવી આ પણ બે અંકની સંખ્યા આવી તો 30 માં 16 ઉમેરીએ તો 6 અને 3 ને 1 4 શું જવાબ આવ્યો 46 દાખલાનો જવાબ આવ્યો 46 હવે બીજો દાખલો છે 45 વત્તા 40 તો 45 શૂન્યથી કેટલા નજીક આવે તો કે 40 વત્તા 5 કરીએ તો 45 આવે બરાબર આપણે વત્તા કરવાના છે માટે તો 40 વત્તા 5 એટલે 45 થાય કિંમત 45 ની 45 જ છે પણ આપણે શૂન્યથી નજીક સંખ્યા લઈ અને એનું વિભાજન કરેલું છે એટલે 45 અને 40 વત્તા 5 એટલે 45 બીજી સંખ્યા છે 40 તો એ લખશું આપણે 40 હવે એ શૂન્યવાળી છે માટે એ સંખ્યાનું આપણે વિભાજન કર્યું નહીં હવે 40 અને 40 થાય કેટલા 80 હા તો બીજું સ્ટેપ કરશું આપણે બરાબર કરી અને બરાબર છે એ બરાબરની નીચે જ થવું જોઈએ 40 ને 40 તો કે 80 વત્તા એક સંખ્યા એકમવાળી છે તો કે મૂકી દો 5 હવે 80 અને 5 85 તમને બધાને ખબર જ છે 10 10 ની 5 5 ની ગણતરી આપણને હંમેશા યાદ રાખવી જેથી કામ આવે 80 વત્તા 5 તો 85 બીજા દાખલાનો જવાબ આવે 85 ત્રીજો દાખલો છે 40 વત્તા 26 હવે 40 છે તો 40 છે એ શૂન્યવાળી છે હવે એ સંખ્યા મેં એમને મૂકું છું વત્તા ના વત્તા હવે 26 છે એ શૂન્યથી જોવાની છે તમારે કે કઈ શૂન્યની નજીક આવે તો કે 20 વત્તા 6 કરીએ તો 26 થાય તો 20 વત્તા 6 એટલે 20 ને 6 26 સંખ્યાની કિંમત તેટલી જ રહેશે હવે બીજું 40 ના 40 40 વત્તા 20 કરીએ તો શું થાય 60 બે અંકની અને બે અંકનો સરવાળો કરીએ તો 40 વત્તા 20 60 અને એમાં એક અંકની સંખ્યા છે ઉમેરી દઈએ એટલે 6 ફરીથી બે અંકની સંખ્યા છે અને આ પણ બે અંકની સંખ્યા છે તો 40 વત્તા 20 એટલે 60 અને એમાં એક અંકની સંખ્યા એક જ છે તો એ બાજુમાં લખી નાખશું વત્તા કરીને 6 અને હવે ત્રીજું સ્ટેપ થશે 60 વત્તા 6 એટલે 66
66 છે જવાબ હવે 3 દાખલા છે બાકી 4 5 અને 6 દાખલા તમારે તમારી જાતે કરવાના છે જે અવાજ છે સરવાળાના આ જે રીતના છે હવે એમાં એક 7મો દાખલો છે ત્યાંથી કરાવું છું કે 7મા દાખલામાં માઈનસ ની નિશાની છે એટલે કે ઓછા છે તો આપણે શું કરશું તો પહેલા જોઈ લેશું કે 65 એ શૂન્યની કઈ સંખ્યાની નજીક છે તો કે 60 5 65 થાય તો આપણે વત્તા મૂકીએ તો જ 65 થાય એની કિંમત બરાબર 60 5 એટલે 65 હવે એમાંથી તો શૂન્ય વાળી છે સંખ્યા તો એમ ને એમ જ મૂકશું નિશાની જે છે એ જ મૂકશું એક સ્ટેપ થી હવે બીજું સ્ટેપ બરાબર કરી અને 60 અને 30 બે બે અંકની સંખ્યા છે પણ આ બે અંકની સંખ્યા છે પણ એક સંખ્યા કેવી છે ઓછા વાળી એટલે બાદબાકી કરવાની છે તો એ સંખ્યા 60 માંથી 30 બાદ કરીએ તો શું વધે તો કે 30 એટલે આપણે શું કર્યું તો કે 60 અને 30 ની બાદબાકી કરી 60 માંથી 30 બાદબાકી કરી અને પછી એમાં 5 ઉમેરા તો પછી એમાં 5 ઉમેરો તો શું આવે તો કે 30 5 એટલે 35 સમજાઈ ગયું કે બે અંકની જે સંખ્યા છે પણ અહીંયા એક સંખ્યાની આગળ ઓછા છે એટલે આપણે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવી પડે 60 માંથી 30 બાદ કર્યા તો આ ગયા 30 અને આ સંખ્યા જે 5 છે એની આગળની નિશાની પ્લસ છે એટલે એમાં પ્લસ કરશો 5 અને 30 ને 5 35 ત્યાર પછીનો દાખલો 73 માઈનસ 20 હવે 73 છે એ શૂન્યની કેની નજીક છે તો કે 70 તો 70 વત્તા 3 એટલે થશે 73 એમાંથી 20 શું કરવાના તો કે ઓછા તો 20 છે એ શૂન્યવાળી જ છે એમાંથી 20 કર્યા ઓછા હવે તો કે આ રકમ બે રકમ બે અંકની અને આ રકમ બે અંકની છે જો એ તમને ડાયરેક્ટ બાદબાકી કરતા આવડે તો કે 70 માંથી 20 કાઢીએ તો ડાયરેક્ટ પણ થાય અથવા એ બાજુમાં તમે લખો આવી રીતે એક સ્ટેપ વધશે કે 70 માંથી 20 બે રકમની બાજુમાં લઈ લીધી અને પછી ત્યારે પછી એક રકમની કઈ છે તો કે 3 તો બાજુમાં મૂકશું 3 હવે 70 માંથી 20 ઓછા કરીએ તો વધે 50 50 માં જે આ 3 છે એ ઉમેરી દેશું એટલે વત્તા 3 ના વત્તા 3 એટલે 50 માં 3 ઉમેરીએ થાય 53 જવાબ આવશે 53 બરાબર હવે ફરીથી કે તમને સંખ્યાનું વિભાજન કરતા તો આવડે છે કે શૂન્યની વાળીથી એ સંખ્યા એકમ અને દશક અલગ પાડ્યા એટલે 70 વત્તા 3 આ ઓછા છે ઓછા રહેશે એમને હવે 70 માંથી પેલા ઓછા 20 છે એટલે બે અંકની બાજુમાં લેશું 70 માંથી 20 કાઢશું અને વત્તા 3 ના વત્તા 3 હવે 70 માંથી 20 કાઢીએ તો શું વધે 50 તો અહીંયા લખશું 50 એમાં 3 ઉમેરશું એટલે થશે 53 આવી રીતે અહીંયા ડાયરેક્ટ જો તમને આની સાથે બાદબાકી કરતા ન આવડે તો એક સ્ટેપ બાજુમાં સંખ્યા લઈ લેવાની અને ત્યાર પછી બાદબાકી કરો તો પણ ચાલે એમાં એક સ્ટેપ વધારે થશે અહીંયા 3 સ્ટેપ થયા અહીંયા 4 સ્ટેપ થશે કે આ સ્ટેપ છે એ તમારે વધારે થશે હવે છે દાખલા નંબર 9 એમાં પણ બાદબાકીની નિશાની છે એટલે આ જ અગાઉની રીત જે આપણે શીખી ગયા એ જ રીતે આપણે કરશું છે 33 33 એટલે શૂન્યવાળીથી એ સંખ્યા કેટલી થાય તો કે 30 30 વત્તા 3 તો લખશું 33 ની 33 જે સંખ્યા છે એનું આપણે વિભાજન કરશું એટલે 30 વત્તા 3 એમાંથી આ જે સંખ્યા છે બીજી સંખ્યા છે 10 પણ એની નિશાની કઈ છે માઇનસ ની એટલે લખશું માઇનસ 10 હવે 30
અને 10 એ બે અંકની સંખ્યા છે આ કઈ છે આ બંને બે અંકની સંખ્યા છે હવે 10 છે એની આગળની નિશાની છે એની કહેવાય 10 ની કહેવાય તો 10 ની નિશાની કેવી છે માઈનસ 30 ની નિશાની કેવી છે તો કે અહીંયા કોઈ પણ સંખ્યા કોઈ પણ નિશાની નથી નિશાની નથી તો એ કહેવાય પ્લસ એટલે એ પ્લસ ની છે અને 10 ને માઈનસ ની છે બરાબર તો 30 માંથી 10 પહેલા કરશું ઓછા એટલે લખશું 30 માઈનસ 10 એમાં આ જે એક રકમ છે એ એની નિશાની સહિત લખશું એટલે 3 ની નિશાની કઈ છે તો કે એની પોતાની નિશાની છે પ્લસ એ લખશું પ્લસ 3 હવે 30 માંથી 10 ઓછા કરીએ તો શું વધે 20 20 વત્તા 3 જે વત્તા 3 છે એમને 20 ને 3 થાય 23 એટલે જવાબ આવે 33 માંથી 10 કાઢીએ તો જવાબ આવે 23 આપણે આ બીજા દાખલામાં ઉભા દાખલા કરીએ તો પણ એનો જવાબ એ જ આવે પણ આપણને એ રીતથી કીધું નથી એ સરળતાથી મૌખિક રીતે તમે કરી શકો એ રીતથી કરી અને તમારે જવાબ લેવાના છે હવે તમને કોઈ એમ કે 55 માંથી 5 કાઢીએ તો કે 50 એટલે કે મૌખિક કરી દીધું કે 55 માંથી 5 કાઢવા એ તો એકમ નિયમ કે 5 અને આપણે કાઢ્યા હતા એ સંખ્યા પણ 5 હતી એટલે આપણે મૌખિક થઈ ગયું હવે એમ કે 20 માંથી 2 કાઢીએ તો બરાબર ને કારણ કે 20 છે અને એમાંથી કાઢવાના છે આપણે 2 તો એ પણ મૌખિક કરવા હોય તો કે તમને ઊંધા એકડા આવડે છે 20 માંથી કરો બાદ 2 19 ને 18 તો 18 એવી રીતે તમારી આજુબાજુ તમે કઈ પણ વસ્તુ લેવા જાઓ દુકાને દૂધ છાશ કોઈ પણ વસ્તુ મમ્મી કે પપ્પા કે વસ્તુ લેવા જાઓ છો તમે તો તમારે એ તમને આ જો મૌખિક ગણતરી આવડતી હોય તો તમને વેપારી કેટલા રૂપિયા પાછા આપે છે તેમાં તે પૈસા પાછા આપેલા સાચા છે કે નહીં એ તમને જો ગણતરી આવડતી હોય તો તમે એ ગણતરી કરી અને તમે પાછા આવેલા રૂપિયા ગણી શકો છો તમે તમારી જાતે પૈસા કાઉન્ટ કરી શકો છો કે તમે 20 રૂપિયાની બે પેન્સિલ લેવા ગયા તમે 50 રૂપિયાની નોટ આપી બરાબર 50 રૂપિયાની નોટ આપી અને તમે 20 રૂપિયાની એક પેન્સિલના 10 છે એ બે પેન્સિલ લીધી તો તમારે કેટલા રૂપિયા થયા 20 રૂપિયા થયા બરાબર ને તો હવે તમને વેપારી કેટલા પાછા આપે તમે 50 ની નોટ આપી છે તમે ખરીદી વસ્તુની કરી છે 20 રૂપિયાની તો તમને ખબર હોય કે મને વેપારી છે જે દુકાનદાર છે એ મને 30 રૂપિયા પાછા આપશે જો એણે તમને 20 રૂપિયા પાછા આપ્યા હોય અને તમને ગણતરી કરતા ન આવડે અને તમે જેટલા આપ્યા છે એટલા લઈ અને ગણતરી કર્યા વગર ઘરે જતા રહો તો તમને 10 રૂપિયાની નુકસાની થાય એટલે તમે ફરીથી એને કહો કે ભાઈ દુકાનવાળા ભાઈને તમે કહો કે તમે 20 જ આપ્યા છે તમારે મને 30 દેવાના થાય હજી 10 રૂપિયા આપો બરાબર એટલે તમને 10 રૂપિયા આપે એટલે તમે 30 રૂપિયા લે અને પાછા ઘેરે જાઓ તો મમ્મી અને પપ્પા પણ ખુશ થઈ જાય કે હા ના ગણતરી આવડે છે આવી જ રીતે તમારા વ્યવહારિક જીવનમાં ઘણી બધી જગ્યાએ કામનું છે અને તમે ગણતરી તો ખાસ ગણતરી ઘડિયાળ તો ખાસ તમારે શીખવા જરૂરી છે હવે આ દાખલા નંબર 2 માં પણ એમ જ છે કે તમારે મૌખિક કરવાનું છે એટલે કે મોઢે કરવાનું છે કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર જો તમે મોઢે કરો તો કેવી રીતે કરશો તેવી રીતે દાખલા ગણી અને તમને સરવાળા અને બાદબાકી સમજી ગયા બરાબર ને હવે ત્યાર પછી પણ આ જ રીતના દાખલા છે એ દાખલા પણ આપણે સમજશું આ દાખલા જે તમને અત્યારે બોર્ડ ઉપર દેખાય છે તે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના છે નંબર 2 આપણે શીખી ગયા હવેના વિડીયોમાં આપણે દાખલા નંબર 3 શીખશું આ તમે જે શીખી ગયા છો એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે જય શ્રી કૃષ્ણ